મહીસાગરના કડાણામાં ગૃહપ્રધાન અમિત શાહે જનસભાને સંબોધી આદિવાસીઓના વિકાસને મુદ્દે ફરી એકવાર કોંગ્રેસ પર નિશાન સાધ્યું। અમિત શાહે જણાવ્યું કે કોંગ્રેસ પર આદિવાસીઓના નામ પર ફક્ત રાજનીતિ કરી રહી છે। ભાજપ સરકારે નર્મદામાં બિરસા મુંડા યુનિવર્સિટી, ગોધરામાં ગુરુ ગોવિંદ યુનિવર્સિટી તેમજ આદિવાસીઓના સંતાનોના અભ્યાસ માટે અનેક સંસ્થાઓ આપી છે। તેમણે કહ્યું કે કોંગ્રેસે ભૂતકાળમાં આદિવાસીઓ માટે ફક્ત 900 કરોડનું બજેટ ફાળવ્યું હતું, પરંતુ ભૂપેન્દ્ર પટેલ સરકારે આદિવાસીઓ માટે 1 લાખ કરોડનું બજેટ ફાળવ્યું છે। ભાજપ સરકારે વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરી, જેના થકી આદિવાસી વિસ્તારોમાં રોજગારી, વીજળી, રસ્તા અને સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવી છે। औद्योगिक प्रशिक्षण संस्थान आईटीआई बनाई, नर्मदा जिला में कुल 4 वन कौशल्य केंद्र बनाया, राजपीपळा में आदिवासियों माटे मेडिकल कॉलेज शुरू करी, आदिवासी बालकों नो 100% दाखलो प्राथमिक शिक्षण में थाय एनी शुरुआत करी, आदिवासी बालकों ना સ્કોલરશીપ માં પણ નરેન્દ્ર મોદીજીએ વધારો કર્યો। આજે 33 લાખ બાળકોને